नमस्कार विद्यार्थी मित्रों, तो आज आप धोरण 11 में विषय भौतिक विज्ञान ने अंदर चेप्टर नंबर 3 ना दाखलाओ है ये 3 पॉइंट लास्ट में जो आप 3.7 हमें 3.8 है रकम ये अपनी टेक्स में दरेक विद्यार्थी मित्रों सौ प्रथम से वाचन करते तो रकम है कि एक द्विमार्गी द्वि एट के बे ओके बे रस्ताओ हो एक साथ टू लाइन ओके आ रस्ता पर कार ए एक छे ए 36 किलोमीटर प्रति कलाकनी झड़पे गति करे छे एटले तमने जे सौ प्रथम आपेल वस्तु छे एटले के गीवन डेटा जे छे ए आपणे लखीए तो गीवन डेटा जे तमने आप्या छे एमां कार ए एटले एनो वेग आपणे वी ए कहीए केटलो छे तो के 36 किलोमीटर प्रति कलाक ओके પણ મિત્રો 36 કિલોમીટર પ્રતિ કલાક એ આપણો SI સિસ્ટમ ઇન્ટરગેશન નથી એટલે કે આપણો SI એકમ છે નહીં એટલે એને ફરજિયાત આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો પડે તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે મેં તમને રીત શીખવાડી કે ભાઈ 3600 કિલોમીટર છે એને મીટરમાં ફેરવવા હોય તો 3600 ગુણ્યા 10ની કેટલી ઘાત કરવી પડે 3 ઘાત એટલે કિલોમાંથી મીટરમાં થઈ જાય અને છેદમાં કલાક છે તો 1 કલાકની સેકન્ડ થાય 3600 ઓકે તો આ થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડમાં આમ આપણને VA નું જે મૂલ્ય છે એ જો આપણે કહીએ તો ઉપરના 36 × 10³ એટલે 36000 કહેવાય એના છેદમાં 3600 એટલે આપણો જવાબ આવે 10 મીટર પ્રતિ સેકન્ડ તો મિત્રો આપણને એક વેગ મળ્યો VA કાર એનો વેગ ઓકે હવે તમને કીધું છે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં ઓકે ગતિ કરતા હું અહીંયા એ ટુ લાઇન રસ્તો પણ દર્શાવું છું જેથી આપણને વધારે અનુકૂળતા સમજવા માટે રહેશે કે અહીંયા આપણે એવો એક રસ્તો હું દર્શાવું છું રેડી આ એક રસ્તો છે ટુ લાઇન હવે તમને એવું કીધું છે કે આ રસ્તા ઉપર કાર એ જે છે દાખલા તરીકે અહીંયા છે અને એ આ દિશામાં વી એ જેટલા વેગથી આગળ વધી રહી છે ઓકે મિત્રો હવે તમને એવું કીધું છે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાક જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી ઓકે એટલે એક કાર બી છે અને બીજી કાર એક સી છે એ કેવી છે તો કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે માની લો કે આપણે બી કાર છે એને અહીંયા લઈએ એ આ દિશામાં ગતિ કરે છે એટલે એનો વેગ આપણે વી બી કહીએ અને કાર સી છે ઈ અહીંયા લઈએ જે બીની કેવી છે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એવું કીધું છે એનો વેગ વી સી કહીએ ઓકે તો આ બંને કાર એ અને બી અને સી એ પરસ્પર શું કરે છે તો કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે જુઓ કેવી રીતે એ રીતે એ પાસે પહોંચવાનું તો કે આ બી કાર છે એ ગતિ કરતી આમાં આવે ઓકે જોકે એ કાર ગતિમાં છે પણ આ બી કારને આ એ કાર સુધી પહોંચવા માટે વધારે વેગથી ગતિ કરવું પડશે તો એ બીની નજીક આવે તથા સી કાર તો પરસ્પર શું છે તો કે બીની તથા એની બંનેની વિરુદ્ધ દિશામાં આવે છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા આ કાર અને આ કાર બંને એ સુધી કંઈક પહોંચવાનો પ્રયત્ન કરે છે તો આપણને અહીંયા કીધું છે કે આ બી કાર તથા એ કાર સી કારનો વેગ જે છે એ સરખો છે ઓકે જે કેટલો છે તો કે 54 કિલોમીટર પ્રતિ કલાક તમને આપવામાં આવેલો છે પણ એને આપણે જો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 54000 થાય ઓકે 54 × 10³ મીટર પ્રતિ 3600 સેકન્ડ થાય તો 54000 ભાંગ્યા 36 કરીએ તો મિત્રો આપણને જે જવાબ મળશે એ કંઈક આવો મળશે કે 15 ઓકે મીટર પ્રતિ સેકન્ડ આવો આપણને
जवाब सादुरूप आपीए तो मळे छे। ओके मित्रों, तो आपणे जोयुं के अहींया बी अने सी नो वेग सरखो छे। हवे तमने एवुं कीधुं छे के कोई एक क्षणे, हवे कई क्षण छे ई आपणने खबर नथी, एटले ई क्षण आपणे समय शोधी लईशुं, आपणे शोधवानो छे के कई क्षणे, ओके, कया समये ए बी तथा ए सी, हवे ए थी लईने बी सुधीनो अंतर, आ ए थी लईने बी सुधीनो अंतर एटले आ अंतर कहेवાય મિત્રો, ઓકે, આ અંતર ડી એ બી કહીએ આપણે, આ અંતરને કયું અંતર કહેશું? ડી એ બી। તથા બીજું જે અંતર કીધું છે એ સી વચ્ચેનું સમાન અંતર, એટલે એ થી લઈને સી સુધીનું અંતર, એ થી લઈને સી સુધીનું અંતર એટલે આ અંતર કહેવાય આપણે, અહીંયા એ અંતર પણ લઈ લઈએ કે એ થી લઈને સી સુધીનું અંતર કેટલું છે। ઓકે, તો એ અંતર આપણે ગણીએ, જો કે અહીંયા આપણે રાખીએ તો વધારે ખ્યાલ આવશે તમને, તથા અહીંથી અહીં સુધીનું અંતર, ઓકે, જે ડી એ સી। હવે આ બંને અંતરો ડી એ બી અને ડી એ સી એ અંતરો સમાન છે, ઓકે, એવું તમને કીધું છે, ડી એ બી બરાબર ડી એ સી સમાન છે, અને એ કેટલો છે તો કે એક કિલોમીટર છે, પણ એને મીટરમાં ફેરવીએ તો થાય 1000 મીટર। ઓકે, તો આટલું અંતર પ્રારંભમાં છે। કાર એને ઓવરટેક કરે તે પહેલાં, ઓકે, કાર આ ક્ષણે, કાર બીનો ડ્રાઈવર શું કરે છે? કાર એ જતી હશે એને ઓવરટેક કરવાનો, એટલે આગળ થવાનો પ્રયત્ન કરે, અને કાર સી આ સામે આવે છે, તો કાર એને ઓવરટેક કરે તે પહેલાં ઓવરટેક કરવાનું વિચારે છે, તો અકસ્માત નિવારવા માટે જો અહીંયા શું પરિસ્થિતિ થશે કે જેવી આ કાર આમ આગળ જશે, ઓકે, તો સામેથી આવતી હશે, અને એક્ઝેક્ટ અહીંયા પણ કાર છે એ જતી હોય તો અહીં વચ્ચે રસ્તો ન હોય તો એને શું કરવું પડે? વિચારવું પડે આગળ થવા માટે। દાખલા તરીકે તમે કોઈ રસ્તા ઉપર જતા હોય, કોઈ તમારાથી એક્ઝેક્ટ આગળ કોઈ વાહન હોય, ઓકે, અને તમારે એ વાહનને ઓવરટેક કરવું છે, પણ દાખલા તરીકે એ જ સમયે આગળથી કોઈ વાહન આવી રહ્યું છે, તો તમે શું વિચારશો કે ભાઈ હું મારી આગળ જે વાહન જઈ રહ્યું છે એને શું ઓવરટેક કે આગળ થઈ શકીશ ખરો? જો થઈ શકતા હોય તો જ તમે શું કરો છો તો કે એને ઓવરટેક કરવાનું પસંદ કરો, નહીંતર ઊભા રહી જતા હોય અથવા પાછળ ધીમે ધીમે એ વાહનની ચલાવતા હોય। પણ દાખલા તરીકે તમે જો દૂર વાહન હોય તો શું કરો તો કે દાખલા તરીકે આ વાહન છે એની આગળ આ વાહન છે, ઓકે, હવે આને તમારે શું કરવું છે? આને ઓવરટેક કરવું, એટલે આને તમે ભગાડો, પણ તમને અંદાજ આવે કે આ વાહન તમારી સાથે અથડાશે નહીં ને, તો જ તમે શું કરી શકો? આને ઓવરટેક કરો, તો એ વિચારે છે, ઓકે, એવું। તો અકસ્માત નિવારવા માટે કાર બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હશે, એટલે તમારે શોધવાનું છે કાર બીનો લઘુત્તમ પ્રવેગ શોધવાનો છે। ઓકે મિત્રો, આ આપણી રકમ થઈ, શું શોધવાનું છે એ મેં તમને કીધું કે સમય શોધવો પડશે અને પ્રવેગ શોધવો પડશે। તો સૌ પ્રથમ આપણે અહીંયા કાર એની સાપેક્ષ બીનો વેગ અને એની સાપેક્ષ સીનો વેગ શોધી લઈએ। ઓકે, કાર એની સાપેક્ષ બીનો વેગ, કારણ કે સાપેક્ષ વેગ અહીંયા જરૂરિયાત થશે, એટલે કોની સાપેક્ષ કોનો છે તો કે બીની સાપેક્ષ એનો વેગ, એટલે વી બી એ થાય મિત્રો। ઓકે, વી બી એ બરાબર સૂત્ર તમને ખબર છે કે જે પહેલાં હોય એને વી બી લખાય, માઇનસ એ છે એટલે માઇનસ વી એ લખાય, વી બી બરાબર કેટલું છે તો કે 15 છે અને વી એ બરાબર 10 છે તો 5 મીટર પ્રતિ સેકન્ડ થયો। એવી જ રીતે કાર એની સાપેક્ષ સીનો વેગ, ઓકે, તો વી જેનો હોય એનો પહેલાં, પછી ની જેનો હોય એમાં પાછળ, એટલે વી સી એ બરાબર વી સી માઇનસ વી એ, વી સી બરાબર પણ કેટલો છે તો કે 15 જ છે, ઓકે, અને વી એ બરાબર 10 છે એટલે 5 કિલોમીટર। પણ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો ભૂલાય કે વી એ જે વેગ છે એ ધન દિશામાં, વી સી વેગ ઋણ દિશામાં આવેલો છે,
એટલે અહીંયા આપણે પ્લસની નિશાની મૂકીએ તો 15 ને 10 25 મીટર પ્રતિ સેકન્ડ થાય, કારણ કે એકની દિશા કેવી છે, વિરુદ્ધ દિશા છે, અને બીજો છે એ આ દિશામાં છે, એટલા માટે આપણે અહીંયા ધન મૂલ્ય લેવું પડે. ઓકે, એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. તો મિત્રો આપણને આ બે વેગ મળ્યા. ઓકે, ચાલો હવે આપણે જોઈશું કે આપણને સાપેક્ષ વેગ મળી જાય તથા એથી લઈને બી સુધીનું અંતર અને એથી લઈને સી સુધીનું અંતર કેટલું છે, તો કે 1000 મીટર છે. તો આપણે આ અંતર કાપવા માટે લાગતો સમય કેટલો થશે એ જોઈએ. ઓકે, આમ એ તથા સોરી બી તથા સી કારને ડી એ બી અથવા ડી એ સી અંતર કાપવા લાગતો સમય, ઓકે, અહીંથી લઈને અહીં સુધી પહોંચવા માટે લાગતો સમય, અહીં આ કારને અહીં સુધી પહોંચવા માટે લાગતો સમય એ આપણે શોધવાનો છે મિત્રો. તો જોઈએ કે આપણી પાસે અંતરનું વેગનું સૂત્ર વેગ બરાબર અંતર છેદમાં સમય, એમાંથી જો આપણે સમયને કરતા બનાવીએ તો સમય બરાબર થાય વેગ છેદમાં સમય. ઓકે, સોરી, વેગ બરાબર અંતર છેદમાં સમય, આવું આપણું સૂત્ર થાય, એટલે અહીંયા આવશે અંતર. આ અંતર તમે એથી લઈને સી સુધીનું લઈ શકો કે એથી લઈને બી સુધીનું લઈ શકો. અહીંયા આપણે ડી એસ સી લઈએ અંતર, અને એને ભાંગ્યા વેગનું મૂલ્ય આવશે. તો એ વેગ આપણે કયો લઈએ, તો કે જે આપણે ટૂંકમાં નક્કી કરીએ છીએ એથી લઈને સી સુધીનો છે, તો ડી એ સી વી એ સી લેવાયનો સાપેક્ષ વેગ. ઓકે, જે આપણે ઓલરેડી સોરી સી એ લેશું. તો ચાલો, સમય બરાબર અંતર ડી એ સી બરાબર કેટલા છે, તો કે 1000 છે. વી સી એ બરાબર કેટલા છે, 25 છે. તો 25×40 કરીએ તો આપણને 1000 મળે. તો આપણો જવાબ છે મિત્રો એ આમ જોઈએ તો સમય કેટલો મળ્યો, 40 સેકન્ડ મળે. ઓકે, ટી બરાબર 40 સેકન્ડ. આમ 40 સેકન્ડમાં તે વાહન 1000 મીટર છે એ અંતર કાપી રાખે છે. હવે આપણે ધારો કે કાર ધારી લઈએ, કે ધારો કે કાર બી નો પ્રવેગ એ બી છે. ઓકે, હવે આટલા અંતર, એટલે એ બી કારમાં જોઈએ, આપણે બી કારને એ સુધી પહોંચવા માટે કેટલું અંતર કાપવું પડે, તો ડી એ બી જેટલું. ઓકે, તો આટલું અંતર કાપવા માટેનો પ્રવેગ જો શોધ્યો હોય તો ડી એ બી બરાબર વી બી એ ઇન્ટુ ટી પ્લસ 1/2 એ બી ટી સ્ક્વેર. આ સૂત્ર થશે વી 0 ટી પ્લસ 1/2 એ ટી સ્ક્વેર વાળું સૂત્ર. ઓકે, ડી એ બી બરાબર તમને એ આપવામાં આવેલા છે 1000. ઓકે, વી બી એ બરાબર આપણે શોધી લીધું સાપેક્ષ વેગ કેટલો છે, તો કે 5. ટી બરાબર 40 લેવાના વત્તા 1/2 એ બી આપણને શોધવાના છે, અને 40 નો વર્ગ. તો 1000 બરાબર 5×20 એટલે 200. ઓકે, વત્તા અહીંયા 1600 થશે, 1600×2 એટલે 800 થાય, એટલે 800 એ બી. ઓકે, આને બરાબરને આ બાજુ લાવીએ તો આપણા થાય જવાબ 1000 માઇનસ 200 બરાબર 800 એ બી. ઓકે, ચાલો, 1000માંથી 200 જશે એટલે 800 રહેશે, સોરી બરાબર 800 એ બી. એ બીને કરતા બનાવીએ તો 800 ના છેદમાં 800. ઓકે, તો જવાબ આવે 1. આમ આપણો પ્રવેગ જે મળે છે મિત્રો એ 1 મીટર પ્રતિ સેકન્ડ² જેટલો મળે છે. આમ તમને કાર બીનો પ્રવેગ છે એ કેટલો મળ્યો, તો કે 1 મીટર. જો તમારે કાર સીનો પ્રવેગ શોધવો હોય તો પણ મળે છે, પણ ત્યારે તમારે ડી એ સી અંતર લેવું પડે, વેગ લેવો પડે વી એ સી, અને સમય 40 નો 40 રાખો, તો આપણને એ રીતે છે એ આવી રીતે આપણને મળી શકે
અને ડીએસી એટલે કે સી કાર વડે એનો જે વેગ છે એ પણ મેળવી શકાય. આમ આપણે આ દાખલો છે એ જોયો મિત્રો. ઓકે, હવે આપણે જોઈશું એના પછીનો જે દાખલો છે એની વાત કરીએ તો 3.9 એની રકમ દરેક વિદ્યાર્થી મિત્રો છે ધ્યાનથી જોશે. 3.9 ઓકે, 3.9ની રકમ છે એ સૌપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના ટેક્સ્ટબુકની અંદર ધ્યાનથી વાંચશે કે બે શહેરો છે. ઓકે, બે શહેર છે, આ બંને શહેર દાખલા તરીકે આપણે દોરીએ અહીંયા કે માની લો કે કોઈ એક શહેર અહીંયા છે અને બીજું શહેર અહીંયા છે. ઓકે, આ બંને શહેર, આ શહેર એ અને અહીંયા એક કોઈ બીજું શહેર છે બી. ઓકે, આ બંને શહેર દાખલા તરીકે અમદાવાદ અને આ ભાવનગર કોઈ બે સિટી છે, આ એની વચ્ચેનો રસ્તો છે. ઓકે, આ રસ્તો છે એને જોડતો. તો બે શહેર એ અને બી નિયમિત બસ સેવા દ્વારા એકબીજાની જોડાયેલા છે. ઓકે, એટલે કે આપણે જો જાણીએ છીએ કે ભાઈ સામાન્ય રીતે આપણે એક શહેરથી બીજા શહેર તરફ શું થતી હોય, બસ છે એ સતત છે એ અવર જવર કરતી હોય. ઓકે, તો એકબીજાથી બસ સેવાથી જોડાયેલા છે એવું કહી શકાય. તો પ્રત્યેક ટી મિનિટ પછી, ઓકે, અહીંથી દરેક ધારી લીધેલો છે અહીંયા કે ભાઈ ટી, એ ટી સમય કેટલો છે એ આપણે અહીંયા કહેવાનું છે. પણ દરેક ટી જેટલા સમયગાળા દરમિયાન એ શહેરમાંથી એક બસ ઉપડે છે અને બી શહેર તરફ જઈ રહી છે, તથા બી શહેરમાંથી પણ ટી જેટલા જ સમયગાળામાં બસ ઉપડે અને એ શહેર તરફ આવી રહી છે. આવી રીતે ટી જેટલા સમયમાં દરેક શહેરમાંથી બસ છે એ એકબીજા શહેર ઉપર ગતિ કરવાનું અથવા તો દોડે છે. ઓકે, એટલે અહીં લખું ટી બરાબર એ તથા બી શહેર પરથી બસ ઉપડે. દરેક ટી સમયે બસ શું કરે છે, એ થી બી તરફ અને બી થી એ તરફ ઉપડે છે. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા એ થી બી તરફ જઈ રહ્યો છે. ઓકે, એક કોઈ વ્યક્તિ છે, ઓકે, આ વ્યક્તિ એ થી બી શહેર તરફ જઈ રહ્યો છે. અહીંયા વ્યક્તિ, ઓકે, આ જે વ્યક્તિ છે એ કઈ બાજુ જઈ રહ્યો છે, તો કે એ શહેરથી બી શહેર તરફ જઈ રહ્યો છે. અને ક્યારે તે કેટલાની ઝડપથી જઈ રહ્યો છે, કે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જઈ રહ્યો છે. ત્યારે તે નોંધે છે, ઓકે, આ વ્યક્તિ નોંધે છે કે દરેક કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ, ઓકે, અહીંયા વ્યક્તિની દિશામાં, વ્યક્તિની વિરુદ્ધ દિશામાં બસ નો સમય આપણે નોંધીએ. જો વ્યક્તિની દિશામાં મળતી બસનો સમય, જો અહીંથી એક બસ છે એ નીકળે છે, દર ટી જેટલા સમયે શહેર એ માંથી બસ છે એ બી શહેર તરફ જવા નીકળે, એટલે સ્વાભાવિક છે કે સાયકલ વાળો જે વ્યક્તિ એ થી બી શહેર તરફ જઈ રહ્યો છે એને એ બસ શું કરશે, તો કે ઓવરટેક કરીને આગળ જશે અમુક સમયગાળા દરમિયાન. ઓકે, તો આ વ્યક્તિ જ્યારે એથી બી શહેર તરફ જતો હશે ત્યારે એને દર 18 મિનિટે, કેટલી મિનિટે, દર 18 મિનિટે એ શહેરથી બી શહેરવાળી બસ આ રસ્તા ઉપર એનાથી આગળ છે એ જતી હોય, એટલે કે એનાથી પસાર થતી હોય તેવું એ અવલોકન કરે છે. તથા તેની વિરુદ્ધ દિશામાં, એટલે કે બી શહેરથી
ओके आज समय से ई केटलो छे तो 18 मिनिट अने जेना थी विरुद्ध दिशा में बी शहर थी ए शहर तरफ बस आवी छे एना माटे केटलो समय छे तो के टी बराबर 6 मिनिट जेटलो समय ए नोंधे छे तो बस सेवानो टी केटलो हशे एटले के आ टी जे शहर उपर थी समय में थी बस पसार थाय छे त्यारे टी समय केटलो हशे ए आपणे कहेवानुं छे रस्ता पर दौड़ती बस की झड़प केवी धारवानी छे अचल धारवानी छे एटले आपणे धारी लईए सौ प्रथम के धारो के ए तथा बी शहर माथी उपड़ेल दरेक बस रस्ता पर वी किलोमीटर प्रति कलाक नी झड़पे गति करे ओके एनी झड़प केटली आपणे धारी छे वी जेटली झड़प थी गति करे छे तो आपणे सौ प्रथम साइकल नी सापेक्षे ए शहर थी बी शहर तरफ जती बस नो वेग आपणे शोधीए कारण के बस आम जती हशे रेडी व्यक्ति पण ए दिशा में जाए तो आप सौ प्रथम जोईए कि साइकल नी सापेक्ष ए थी बी तरफ जती बस नो वेग ओके आ वेग छे ए आपणे केवो होय तो केटलो थाय तो के कोनी सापेक्ष कोनो छे तो के साइकलनी सापेक्ष ए थी बी तरफ जती बसनो वेग शोधवानो छे तो आपणे ए वेग छे एने केवो होय तो सामान्य रीते सूत्र आवुं थाय के भाई बस एटले आपणे सामान्य रीते बी कहीए अने साइकल एटले सी कहीए ओके तो बराबर वी बी माइनस वी सी थाय वी बी बराबर एटले बसनो वेग केटलो छे जे आपणे धार्यो छे केटलो वी जेटलो एटले वी माइनस निशानी वी सी सी एटले साइकल साइकलनी झड़प केटली छे तो के 20 तो माइनस 20 आम आपणने केटलो मिळ्यो वी माइनस 20 किलोमीटर प्रति कलाक ओके त्यारबाद साइकलनी सापेक्ष ની સાપેક્ષ એ થી બી તરફ જતી કાર માટે માટે લીધો હવે આપણે બી થી એ તરફ જતી બસ નો વેગ તો એ વેગને આપણે બસ એટલે બી અને સી એટલે સાયકલ તો અહીંયા પણ વી બી માઇનસ વી સી થશે બીજું વી બી બરાબર બસનો વેગ બસ પણ કેવી દિશામાં આવે છે તો કે વિરુદ્ધ દિશામાં આવે છે ઓકે એટલે અહીંયા આપણે વી અને સાયકલ એની વિરુદ્ધ દિશામાં જાય છે એટલે માઇનસ માઇનસ કેવા લેવા પડશે ઓકે પ્લસ થઈ જશે એટલે પ્લસ 20 શા માટે તો કે બસ છે બી થી એ શહેર તરફ આમ આવતી હોય બી થી એ શહેર તરફ અને સાયકલ છે એ આ દિશામાં જાય છે એટલે વિરુદ્ધ દિશામાં હોય તો એકને ધન કહેતા હોય તો બીજાને કયો લેવું પડે ઋણ લેવું પડે એટલે અહીંયા આપણે ઋણ લીધું ઓકે કિલોમીટર પ્રતિ કલાક તો આપણને બંને વેગ મળી ગયા હવે આપણે ટી સમયમાં બસે કાપેલું અંતર શોધ્યું ઓકે કે ટી સમયમાં બસ દ્વારા કપાયેલ અંતર ઓકે એ થી બી શહેર માટે એ થી બી શહેર તરફ જવાવાળી બસ છે એ ટી સમયમાં કેટલું અંતર કાપે એ અંતર આપણે શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતર છેદમાં સમય ઓકે આમાંથી અંતરને કરતા બનાવીએ તો વેગ ગુણ્યા સમય થાય તો આપણે સૌ પ્રથમ જોઈએ આ સૂત્રનો ઉપયોગ કરીએ કે આપણને કેવી રીતે મળે ઓકે તો સમયને કરતા બનાવીએ આમાંથી તો સમય બરાબર શું થાય તો કે સમય બરાબર વેગના સોરી સમ અંતરના છેદમાં વેગ ઓકે ચાલો હવે સમય આપણી પાસે કેટલો છે
દર 18 મિનિટે આપણને બસ શું કરે છે તો કે ત્યાંથી પસાર થતી દેખાય છે, એટલે દર 18, એટલે સમય 18 લઈએ. અંતર, અંતર આપણે જોઈએ તો બસનો વેગ કેટલો છે, તો કે વી જેટલો અચળ છે. એના માટે સમય કેટલો આપણે લીધેલો છે, તો કે ટી જેટલો સમય છે. તો વેગ ગુણ્યા સમય જો તમે કરો, વેગ ગુણ્યા સમય એટલે શું મળે? અંતર. તો આ સૂત્રમાં આપણે આનો ઉપયોગ કરી વેગ ગુણ્યા બરાબર વેગ. એ થી બી જતી કારનો વેગ સાયકલની સાપેક્ષ કેટલો છે? તો વી માઇનસ 20. વી માઇનસ 20. ઓકે, હવે આમાંથી આપણે આને આની સાથે ગુણીએ એટલે થાય 18 વી માઇનસ 18 દુ 36 એટલે 360 બરાબર VT. સમીકરણ નંબર 1 કહીએ. એ થી બી થી એ તરફ માટે, ઓકે, બી શહેરથી એ શહેર માટે જવા માટે આ જ સૂત્ર વાપરીએ તો 18ની જગ્યાએ 6 આવશે મિનિટ. વેગ ગુણ્યા સમય એટલે અંતર મળી જાય, એને છેદમાં સાયકલની સાપેક્ષે બીથી એ શહેર તરફ આવતી બસનો વેગ 20 + V + 20. આમાંથી આને ગુણીએ એટલે 6V + 6 × 12 એટલે 120 બરાબર VT. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો અથવા બાદબાકી કરવાની, એટલે સમીકરણ 1 તથા 2 ઉથલાવતા, ઉકેલતા. ઓકે, કેવી રીતે ઉકેલવા જોઈએ આપણે અહીંયા કે 18V - 360 બરાબર VT. ત્યારબાદ સમીકરણ નંબર 2 ને એના છેદમાં લખો તો 6V + 120 બરાબર VT. હવે નિશાની યાદ રાખવાની મિત્રો, અહીંયા જે છેલ્લું પદ આપણે મૂક્યું છે એમાં 6V કેવા છે? તો કે ધન છે, તો અહીંયા મૂકવાના ઋણ. અહીંયા 120 કેવા છે? તો કે ધન છે, તો કેવા મૂકવાના? ઋણ. VT, અહીંયા VT કેવા છે? તો કે ધન છે, તો કેવા મૂકવાના? તો કે ઋણ. આ આપણી સંજ્ઞા યાદ રાખવાની. ઓકે, બંનેને લખ્યા પછી ચાલો VT + -VT એટલે થાય 0. -360 - 120 તો બંનેનો સરવાળો થાય એટલે માઇનસ આવશે, અને 480 એટલે 780. ઓકે, મોટાની નિશાની. 18V માંથી 6V બાદ કરો તો કેટલા વધે? તો કે 12V. આમ 12V બરાબર કેટલા મળ્યા? તો કે 12V બરાબર 780 થાય, કારણ કે બરાબર નોલ પર લઈ લો એટલે 12V બરાબર 780. ત્યારફોર V બરાબર 780/12. આમ 1248 થાય. ઓકે, અને તેથી આપણો જવાબ છે 40 કિલોમીટર પ્રતિ કલાક આવે, એટલે કે બસ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ દોડી રહી છે અસળ ઝડપે, તથા બી થી એ શહેર તરફ જવા માટે પણ બસ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. હવે મિત્રો, આ 40 કિલોમીટર પ્રતિ કલાક જો આપણે સમીકરણ નંબર 1 અથવા સમીકરણ નંબર 2માં મૂકીએ તો આપણને ટી મળે. ઓકે, એટલે આપણે અહીંયા હું લખું છું કે સમીકરણ 1 અથવા 2માં વી બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક મૂકતા. ઓકે, તો આપણે જોઈએ, મૂકીએ પહેલાં સમીકરણમાં મૂકીએ એટલે એ તમને વધારે સરળ પડે, એટલે હું અહીંયા પહેલાંમાં મૂકું અથવા બીજામાં તમે પણ મૂકી શકો, કોઈ પણ એનું અસર છે. આપણે બીજામાં મૂકીએ. ઓકે, તમને કદાચ નવાઈ ન. તો 6V = 40. ઓકે, પ્લસ 120 બરાબર વી એટલે 40, એને ગુણ્યા ટી. 6 × 24 એટલે 240 + 120 બરાબર 40 ટી. 240 + 120 જો તમે કરો તો 360 બરાબર 40 ટી. ધેરફોર ટી બરાબર 360/40 થાય. ઓકે, એટલે કે 36/4, એટલે ટી બરાબર જો આપણે સાદરૂપ આપીએ તો આપણને જે જવાબ મળે, ઓકે, 936 થાય, એટલે 36 કલાક આપણને થાય, સોરી 9 કલાક. આમ જ્યારે એ થી બી શહેર તરફ જ્યારે જાય છે ત્યારે બસ ઉપડશે દરેક 9 કલાકે. દર 9 કલાકે શું કરે છે? અહીંથી બસ એ ઉપડી રહી છે, એવો આપણને જવાબ મળે મિત્રો. ઓકે, અહીંયા ખાસ ભૂલ એક દાખલામાં બધા મટીરિયલમાં પણ છે, ખાસ કરીને અહીંયા જે સમય આપ્યો છે
ઈ સમય તમને મિત્રો મિનિટમાં ન આપવો જોઈએ, અને એ સમય છે એ કલાકમાં હોવો જોઈએ, તો જ આપણો જવાબ છે 9 કલાક મળે. ઓકે, એટલે ખાસ અહીંયા સુધારો કરવા જેવી એક બાબત છે કે 18 મિનિટ અને 6 મિનિટ જે સમય છે એ કલાકમાં હોઈ શકે. ઓકે, તો જ આપણો જવાબ છે એ 9 કલાક મળે. તો આવી રીતે મિત્રો આપણે જોયું.